શાળા બુનિયાદી શિક્ષણ સંસ્થા સંચાલિત આ યુટ્યુબ ચેનલમાં હું પંડ્યા મોનિકા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો જો મિત્રો આજે આપણે હિન્દીમાં વ્યાકરણ વિભાગમાં સર્વનામ જે છે એના બાકી રહેલા જે પ્રકારો છે તેનો અભ્યાસ વિસ્તારથી કરશું બરાબર ભાગ એકમાં તમે બે પ્રકારનો અભ્યાસ કરી લીધો છે બરાબર તો આજે બાકી રહેલા પ્રકારો જે છે એને આપણે વિસ્તારથી સમજશું બરાબર વિદ્યાર્થી મિત્રો વિડિયો એકમાં બંને પ્રકારનો અભ્યાસ આપણે કરી લીધો છે બરાબર ખૂબ જ વિસ્તારથી અને ઉદાહરણો સાથે આપણે આ બંને પ્રકારો ખૂબ જ સરસ રીતે સમજી લીધા છે બરાબર તો હવે આજના વિડીયોમાં બાકી રહેલા જે પ્રકારો છે એના નામ તમને સ્ક્રીન ઉપર દેખાય છે બરાબર ત્રીજો પ્રકાર નિશ્ચયવાચક સર્વનામ ચોથો પ્રકાર અનિશ્ચયવાચક સર્વનામ પાંચમો પ્રકાર પ્રશ્નવાચક સર્વનામ અને છઠ્ઠો પ્રકાર સંબંધવાચક સર્વનામ તો આ જે બાકી રહેલા પ્રકારો છે એનો અભ્યાસ આજના વિડીયોમાં ખૂબ જ વિસ્તારથી કરશો બરાબર તો તમારા બધાનું ધ્યાન આ વિડિયો ઉપર હોવું જોઈએ બરાબર વિદ્યાર્થી મિત્રો પ્રકાર નંબર ત્રીજો જેનું નામ છે નિશ્ચય વાચક સર્વનામ સ્ક્રીન ઉપર તમને ફોટો દેખાય છે બરાબર તો હવે બધાનું ધ્યાન આ સ્ક્રીન ઉપર અહીંયા તમને અમુક વાક્યો લખેલા દેખાય છે તો પહેલાં એ વાક્યો જે છે એ હું વાંચીને સમજાવું છું વાક્ય પહેલું યહ રાક્ષસી સ્ત્રી है वाक्य दूसरा वह होशियार लड़का है वाक्य तीसरा ये मेरे सहाध्यायी है वाक्य चौथा वे बड़े नेक आदमी थे वाक्य पांच यह पालतू जानवर है उपयुक्त वाक्यों में रेखांकित पद यह वह ये वे पास या दूर की किसी निश्चित व्यक्ति या वस्तु का निर्देश करते हैं। ऐसे सर्वनाम को निश्चयवाचक सर्वनाम कहते हैं तो विद्यार्थी मित्रों अक्य तुमने देखा है ये बदाज वाक्यों में क्या ने क्या कोई વસ્તુનું નિર્દેશ કરવામાં આવ્યો છે અથવા તો કોઈ વ્યક્તિનો નિર્દેશ કરવામાં આવ્યો છે બરાબર અને એ નિશ્ચિત છે બરાબર એટલે જો કોઈ પણ નિશ્ચિત વસ્તુ અથવા તો નિશ્ચિત વ્યક્તિનું કોઈપણ વાક્યમાં ઉલ્લેખ કરવામાં આવે તો એને આપણે શું કહેશું નિશ્ચયવાચક સર્વનામ બરાબર તો હવે નિશ્ચયવાચક સર્વનામની पर समझी लीय बराबर जिस सर्वनाम के द्वारा किसी पास या दूर की वस्तु या व्यक्ति का निश्चित रूप से बोध हो उसे निश्चयवाचक सर्वनाम कहते हैं जैसे જ સહેલું છે બરાબર આ સર્વનામમાં જે પણ તમને વાક્ય આપેલું હોય એમાં કોઈ પણ નજીક અથવા તો દૂરની વસ્તુ અથવા તો કોઈ વ્યક્તિની વાત કરવામાં આવી હોય બરાબર પણ એ નિશ્ચિત જ હોય બરાબર એટલા માટે એને નિશ્ચયવાચક સર્વનામ કહેવાય તમે આગળ પાંચ ઉદાહરણ જોયા હતા બરાબર એમાં પાંચે ઉદાહરણમાં કોઈ પણ વ્યક્તિની વાત કરેલી હતી અથવા તો કોઈ પણ વસ્તુની વાત કરેલી હતી બરાબર તો આવા બીજા પાંચ વધારાના ઉદાહરણો જે છે એ તમારે જાતે ગોતી અને તમારી નોટબુકમાં લખવાના છે બરાબર પ્રકાર નંબર વાચક સર્વનામ વિદ્યાર્થી મિત્રો તમને સ્ક્રીન ઉપર વાક્ય જે છે એ દેખાય છે બરાબર તો હવે બધાનું ધ્યાન આ સ્ક્રીન ઉપર वाक्य पहला दूध में कुछ है वाक्य दूसरा आज कोई जरूर आएगा वाक्य तीसरा यहाँ कुछ भी नहीं मिलेगा वाक्य चौथा घर में कोई है वाक्य पांच हमें खाने को कुछ दीजिए उपयुक्त वाक्य में कुछ और कोई सर्वनाम है ये अनिश्चितता बताते हैं ऐसे सर्वनामों को अनिश्चय वाचक

જો પહેલું ઉદાહરણ જોઈએ તો દૂધ મેં કૂચ હૈ દૂધમાં કંઈક છે કૂછ એટલે કંઈક થાય બરાબર કે કંઈક છે શું છે એ આપણે નક્કી કરી શકતા નથી બરાબર કંઈક તો છે ભાઈ દૂધમાં પણ શું છે એ આપણને ખબર પડતી નથી એટલા માટે અહીંયા કુછ શબ્દ વાપરેલો છે બરાબર પછી બીજું ઉદાહરણ જોઈએ કે આજ કોઈ જરૂર આવે તો કોઈ શબ્દ એ પણ અનિશ્ચિતતા દર્શાવે છે કે આજે ઘરમાં કોઈ આ આવશે કોણ આવશે એ નક્કી નથી બરાબર એટલા માટે આ કોચ અને કોઈ શબ્દ જે છે એ અનિશ્ચિતતા દર્શાવતા શબ્દો છે બરાબર એટલા માટે આપણને આ સર્વનામ પણ ખૂબ જ સહેલું થઈ ગયું બરાબર ઓળખવા માટે કારણ કે આવા જે શબ્દો હોય એ હંમેશા અનિશ્ચિતતા દર્શાવતા હોય बराबर तो हवे आ सर्वनाम नी व्याख्या पर समझी लीए बराबर जिस सर्वनाम से किसी निश्चित वस्तु का बोध नहीं होता उसे अनिश्चयवाचक सर्वनाम कहते हैं जैसे कोई कुछ તો જોયો વિદ્યાર્થી મિત્રો આપણે ઉદાહરણમાં હમણાં આજે સમજ્યા કોઈ અને કૂચવાળા ઉદાહરણ જે છે એ હમણાં આપણે થોડી વાર પહેલાં જે સમજ્યા બરાબર કે આ જે શબ્દો છે એ અનિશ્ચિતતા દર્શાવે છે બરાબર કોઈ નિશ્ચિત સ્થાન અથવા તો વ્યક્તિ અથવા તો વસ્તુને દર્શાવતા નથી બરાબર કે ઘર કોઈ હે બરાબર એટલે આપણે કોઈનું નામ નથી આપ્યું ઘરમાં કોઈ છે બરાબર આપણે ગુજરાતીમાં એ રીતે આપણે કોઈને બોલીએ છીએ અને અહીંયા હિન્દીમાં આપણે ઉદાહરણમાં હમણાં જ જોયું બરાબર કે ઘર મેં કોઈ હે એટલે કોઈ શબ્દ જે છે એ પણ અનિશ્ચિતતા જ દર્શાવે છે બરાબર એટલા માટે આ જે સર્વનામ છે એના પણ વધારાના પાંચ ઉદાહરણ છે એ તમારે જાતે ગોતી અને તમારી નોટબુકમાં લખવાના છે બરાબર એટલે આપણને બધા જ સર્વનામ જે છે એ ખૂબ જ સરસ રીતે સમજાઈ જાય બરાબર પ્રકાર નંબર પાંચ પ્રશ્ન વાચક સર્વનામ વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ તમને ઉદાહરણના પાંચ વાક્યો જે છે એ દેખાય છે બરાબર તો પહેલાં આપણે આ ઉદાહરણો સમજી અને ત્યાર પછી એની વ્યાખ્યા સમજશું બરાબર તો હવે બધાનું ધ્યાન આ સ્ક્રીન ઉપર વાક્ય પહેલાં યહા કોણ રહેતા હૈ वाक्य दूसरा किसने मुझे बोलाया वाक्य तीसरा क्या तुम पढ़ते हो वाक्य चौथा वहां कौन खड़ा है वाक्य पांच आपके हाथ में क्या है उपयुक्त वाक्य યો કોન કિસને ક્યા સાર્દ હૈ સર્વનામો પ્રશ્ન કા બોધ હોતા હૈ શબ્દ નીચે તમને વાક્યમાં અન્ડરલાઇન દેખાય છે એ બધા જ શબ્દ જે છે ઈ પ્રશ્નવાચક સર્વ છે બરાબર પ્રશ્નવાચક સર્વનામ કે વાક્યમાં તમને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન દેખાય છે બરાબર અને કોણ ક્યા કિસને કયો એ જો સારા શબ્દ હે વહ પ્રશ્ન સર્વનામ કો सूचित करते हैं इससे प्रश्न हम किसी को पूछ सकते हैं तो ऐसे सर्वनाम को हम प्रश्नवाचक सर्वनाम कहते हैं ठीक है तो अब प्रश्नवाचक सर्वनाम की व्याख्या भी देख लेते हैं जिस सर्वनाम से प्रश्न का बोध होता है उसे પ્રશ્નવાચક સર્વનામ કહેતે હે જે ક્યા કોન કિસને કહા તો જોયું વિદ્યાર્થી મિત્રો આ પાંચમું પ્રશ્નવાચક સર્વનામ જે છે એ તમને ખૂબ જ સહેલો લાગ્યો હશે બરાબર કારણ કે આ પ્રશ્નવાચક સર્વનામને ઓળખવું ખૂબ જ સહેલું છે બરાબર કારણ કે એમાં વાક્ય જે છે એ પ્રશ્નરૂપે પૂછાયેલા હોય છે બરાબર અને વાક્યમાં છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન આવે છે બરાબર એટલા માટે આ જે સર્વનામ છે એના પણ પાંચ ઉદાહરણો તમારે જાતે ગોતી અને તમારી નોટબુકમાં લખવાનું ભૂલવાનું નથી બરાબર પ્રકાર નંબર છે આ સંબંધ વાચક સર્વનામના ઉદાહરણ સ્ક્રીન ઉપર દેખાય છે તો હવે બધાનું ધ્યાન આ સ્ક્રીન ઉપર વાક્ય पहला जो करेगा सो भरेगा वाक्य दूसरा जो परिश्रम करता है वह सफल होता है वाक्य तीसरा जो आया था वह चला गया वाक्य चौथा દેશ વેસા ભેસ વાક્ય વિદ્યાર્થી મિત્રો આ જે સર્વનામ છે એમાં તમને એક જ ઉદાહરણમાં બે જગ્યાએ અંડરલાઈન દેખાય છે બરાબર તો આ વસ્તુને ખાસ તમારે ધ્યાનમાં રાખવાની છે બરાબર જો સો જો વહ જો વહ જે બધા શબ્દો છે એને તમારે ખાસ યાદ રાખવાના છે બરાબર ઉપયુક્ત વાક્યો દો દો રેખાંકિત સર્વનામ હૈ યે દો સર્વનામ એક દૂસરે કા સંબંધ સૂચિત કરે મિત્રો આપણે જયારે ઉદાહરણ સમજ્યા ત્યારે જ મેં તમને કહેલું હતું બરાબર કે જે પણ શબ્દ નીચે અન્ડરલાઈન છે એ બંને શબ્દ તમારે ખાસ યાદ રાખવાના છે

में परस्पर संबंध बताने वाले सर्वनाम को सर्वनाम को संबंधवाचक कहते हैं जैसे जैसा वैसा जो वह जिसकी उसकी जैसी वैसी आ बताज शब्दों थी આ સર્વનામને ઓળખી શકાય છે તો જોયું વિદ્યાર્થી મિત્રો આ સર્વનામ પણ ખૂબ જ સહેલું નીકળ્યું બરાબર કારણ કે આ એક જ સર્વનામ એવું છે કે જેમાં બે શબ્દો જોડાયેલા છે બરાબર પરસ્પર બે શબ્દો નીચે તમને અંડરલાઈન દેખાશે અને આ બંને શબ્દ જે છે એ પરસ્પર સંબંધ બતાવે છે બરાબર અને એટલા જ માટે આ સર્વનામને આપણે સંબંધવાચક સર્વનામ કહીએ છીએ બરાબર તો આ સંબંધવાચક સર્વનામ છે એના પણ તમારે વધારાના પાંચ ઉદાહરણ ગોતી અને તમારી નોટબુકમાં લખવાના છે બરાબર તો આજે આપણે આજે સર્વનામ છે એ ત્રણ થી લઈ અને છ સુધી સમજ્યા બરાબર એટલે કે નિશ્ચયવાચક સર્વનામ અનિશ્ચયવાચક સર્વનામ પ્રશ્નવાચક સર્વનામ અને સંબંધવાચક સર્વનામ તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો બે માં આપણે ચાર સર્વનામ સમજ્યા બરાબર તો આ ચારેય સર્વનામના વધારાના પાંચ ઉદાહરણો તમારે જાતે ગોતી અને લખવાના છે બરાબર